પાલનપુરમાં સ્વસ્તિક પ્રાથમિક શાળામાં વાલીઓએ શાળા ફીના મામલે હોબાળો મચાવ્યો હતો અને કોરોના મહામારીને લઈ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. હાલમાં શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ પદ્ધતિથી બાળકો ઘરે બેઠા અભ્યાસ કરે છે. એવામાં શાળા સંચાલક દ્વારા ફીની ઉઘરાણી ચાલુ કરી દીધી છે. પાલનપુરમાં આવેલ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક પ્રાથમિક શાળા દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરવામાં આવતા વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા. બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં વાલીએ જણાવ્યું હતું કે ધંધા રોજગાર ઉપર કોરોનાની અસરના લીધે આર્થિક તકલીફ પડી રહી છે ત્યારે શાળા સંચાલકો દ્વારા વારંવાર ફોન કરીને અભ્યાસ ફી ભરવા માટે દબાણ કરે છે. આજે તારીખ 26 નો બુધવાર સવાર 10 વાગે અમે શૈક્ષણિક સંકુલ ખાતે હનુમાન ટેકરી ખાતે આયા બધા વાલીઓ સાથે મળીને કે ફી માફી મુદ્દે અમારો એક વીકથી ચાલે છે. આમ તો લગભગ ગણવા જઈએ તો આ સ્કૂલો ચાલુ થઈ ત્યારનો ચાલે છે. અમે નેક્સ્ટ વીકની અંદર આ લોકો જોડે આવ્યા હતા, સ્કૂલના સંસ્થાના આચાર્યો જોડે. એ સમયે એ લોકોએ અમને એવું કીધું હતું કે અમે અમારી ઉપરની સંસ્થાના જે પ્રતિનિધિઓ છે એમની જોડે ચર્ચા કરી અને જે હશે અમે તમને કહીશું. આજે એનું એક વીક પૂરું થયું, અમે જવાબ લેવા માટે આવ્યા પણ અમને કોઈ જે જોઈએ એ સંતોષકારક જવાબ મળેલ નથી. હવે અમે એમના અગેન્સ્ટની અંદર એક એવો બીજો પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ અમે પૂરા ભરી શકીએ તેમ નથી, અમે તમને હપ્તાથી પેમેન્ટ આપીએ. પણ એ રીતે બી આ લોકો માનવા તૈયાર છે નહીં કે અમે ઇન્કવાયરી કરીશું, આ કરીશું, તે કરીશું. એમની ગોળ ગોળ ઘણી બધી વાતો છે કે એગ્રી ન થવા માટેની. અને રેગ્યુલર આ લોકોની પઠાણી ઉઘરાણી ચાલે છે, આની અંદર દરેક વાલીઓનું શોષણ થાય છે અને અમુક વાલીઓને જો આનું આ ચાલશે તો સુસાઇડ કરવાનો વારો આવશે કે પોતે પોતાના ઘરમાં ખાવાનું અનાજનો દોણો છે નહીં અને અત્યારે સ્કૂલની જે મોટી તગડી ફીઓ છે અને આ એમના પોતાના ઘીજા ભરવા માટેના જે ધંધા ચાલી રહ્યા છે એ કેવી રીતે ભરશે. એટલે આના માટે આ લોકોનો યોગ્ય જવાબ અમને મળેલ નથી. તો હવે અમે આના માટે આગળ અમે બધા વાલીઓ સાથે મળી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પીડીઓ સાહેબ અને એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરી અને આના માટે જે આંદોલન કરવું પડશે એ 100% અમે અમારા સ્વખર્ચે કરીશું. વાલીઓના આક્રોશ મામલે શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ વાલીને તાત્કાલિક ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યું નથી. જે વાલીને આર્થિક તકલીફ હોય તે તેમની અનુકૂળતા પ્રમાણે ફી ભરી શકે છે. આજે વાલીઓ ફી બાબતે આપને રજૂઆત કરવા આવ્યા છે, શું મામલો છે? વાલીશ્રીઓ ફી માફ કરાવવા માટે રજૂઆત કરવા આવ્યા હતા. આ સ્કૂલ જૂનની 8મી તારીખે ચાલુ થઈ છે. 2 માસ સુધી શાળાએ કોઈ પણ પ્રકારની ફીની કોઈની જોડે માગણી કરી નથી. એના પછી શાળાએ જે સક્ષમ વાલીઓ છે એ લોકો સમયસર ફી ભરે તો શાળા ચાલી શકે એટલા માટે વિનંતી કરી હતી. કેટલાક સમજુ વાલીઓએ સમયસર ફી ભરી હતી, કેટલાક વાલીઓ સક્ષમ હોવા છતાંય ફી નહીં ભરતા હોવાથી શાળા તરફથી ફી ભરવા માટે એમને સમજાવવામાં આવતા હતા અને વિનંતી કરવામાં આવતી હતી. શાળામાં કેટલાક ગરીબ વાલીઓ જે છે એ કાર્યાલયમાં આવી અને અમને પરિસ્થિતિ વિશે વિનંતી કરી હતી. એવા વાલીઓની અમે અરજી લીધી છે, એવા વાલીઓને ફી ભરવા માટે મુદત આપી છે અથવા હપ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પરંતુ જે સક્ષમ વાલીઓ છે એ ખોટી રીતે સ્કૂલમાં ફી સાની ભરવાની હોય તેવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે એ વ્યાજબી નથી. પ્રાઇવેટ સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલમાં સરકારે માન્ય કરેલી ફી લેવાની પ્રાઇવેટ સ્કૂલની સત્તા છે. સરકારે આપેલી જે છૂટ છે, સરકારે જે મંજૂર કરેલી છે એ ફી અને એ વ્યવસ્થા પ્રમાણેની ફી પ્રાઇવેટ સ્કૂલને માગવી પડે અને પ્રાઇવેટ સ્કૂલનો લેવાનો હક છે. વાલીઓએ આ બાબતે બિનજરૂરી રજૂઆતો ના કરી અને શાળાને સહકાર આપવો જોઈએ. આ શાળા સામાજિક સંસ્થા છે, કોઈ નફાખોરીનું ધોરણ હોતું નથી, સારા લેવલની સંસ્થા ચાલે છે. ઉત્તર ગુજરાતમાં ફર્સ્ટ નંબરે ચાલે છે, અગ્રીમ હરોળમાં ચાલે છે. મારા લેવલની સ્કૂલ જો અન્ય મોટી સિટીમાં ચાલતી હોય તો 50,000થી ઓછી ફી ના હોય. અન્ય શહેરની જે સ્કૂલો ચાલે છે મારા લેવલ કરતાં પણ પાછળ અથવા મારા લેવલમાં, એ લોકોની મારી સ્કૂલ કરતાં 10,000 વધારે ફી છે. વાલીઓએ સમજવું જોઈએ કે દર વર્ષે અમારા 7-8 હજાર બચી રહ્યા છે. છતાંય ફરીથી તમને વાત દોહરાવું કે ખરેખર જેને તકલીફ છે, વ્યવસાયમાં આવકમાં તકલીફ છે, એવા વાલીઓની અરજી મારી પાસે પડી છે, મેં એમને મુદત આપેલી છે. એવા 200-250 વાલીઓ છે કે જેમને રાહત આપેલી હોય અને જેને રાહત આપી છે, જેને માગણી કરી છે, એની પાસે સ્કૂલ તરફથી કોઈ ફોન કે માગણી કરવામાં આવતી નથી. માત્ર સક્ષમ સરકારી પગારવાળા વાલીઓ જે છે એમની પાસેથી શાળાની ફીનો સહકાર આપવામાં આવે એવી માગણી કરવામાં આવે છે અને એ માગણી બિલકુલ વ્યાજબી છે અને એ શાળાની હકની બાબત છે.